છે બરાબર એટલે અહીંથી આપણું એકસો વીસ માર્કનું ટોટલ પેપર હતું બધું આખું ઇલેક્ટ્રિકલનું જ પેપર હતું એકસો વીસ માર્કના ત્રણ વિડીયો મેં ચાલીસ ચાલીસ એમસીક્યુના ત્રણ વિડીયો બનાવ્યા છે આ તો આપણો ત્રીજો પાર્ટ છે એટલે અહીંયા આપણું પેપરનું સોલ્યુશન પૂરું થઈ જશે સારા એવા ક્વેશ્ચન તમે આગળ જો એ વિડીયો ન જોયો પાર્ટ વન ને પાર્ટ ટુ તો હું નીચે પિન કોમેન્ટમાં લિંક આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકો છો ઓકે સારા એવા એમસીક્યુ બધા એમાંથી તમે જોઈ અને કહેલાવે કે ભાઈ કેવા કેવા એમસીક્યુ પૂછાય છે અને આની અંદર પણ અમુક એમસીક્યુ એવા હશે કે જે તમને કંઈક નવો કોન્સેપ્ટ શીખવા મળશે ઓકે વન બાય વન આપણે એમ સીક્યુ જોતા જઈએ ધ સુપરપોઝિશન થિયરમ ઇઝ યુઝ ટુ ફાઇન ધ કરંટ થ્રુ એની બ્રાન્ચ ઓફ સર્કિટ કન્ટેનિંગ ઓપ્શન નંબર સી મોર દેન વન ઓર મોર દેન વન પાવર સોર્સ બરાબર સુપરપોઝિશન થિયરમ ફાઇન્ડ યુઝ ટુ ફાઇન કરંટ થ્રુ એની બ્રાન્ચ ઓર સર્કિટ કન્ટેનિંગ સુપર પોઝિશનનો થિયરમ ફ્રેન્ડ ક્યારે ઉપયોગમાં આવશે કે જ્યારે એક કરતાં વધારે પાવર સોર્સ અવેલેબલ હોય ને બરાબર ખાલી એક વોલ્ટેજ સોર્સ આપેલો હોય તો અહીંયા સુપર પોઝિશન થિયરમનો ઉપયોગ નહીં થાય માનો કે આવી રીતના એક આ વોલ્ટેજ સોર્સ છે અને આવી રીતના સર્કિટ છે બરાબર આવી રીતના માનો તો અહીંયા આપણે સુપર પોઝિશન થિયરમનો ઉપયોગ કરી શકતા નથી પરંતુ અહીંયા એક આવી રીતના વોલ્ટેજ સોર્સ છે બરાબર અહીંયા એક વોલ્ટેજ સોર્સ છે આવી સર્કિટ બને છે તો અહીંયા આપણે સુપર પોઝિશનનો થિયરમનો ઉપયોગ કરી શકીએ છીએ ओके બે એક કરતા વધારે વોલ્ટેજ સોર્સ ભલે કરંટ સોર્સ હોય વોલ્ટેજ સોર્સ હોય ડિપેન્ડન્ટ કરંટ સોર્સ હોય એ ત્યાં આપણે ઉપયોગ કરી સકીએ પાવર સોર્સ છે એ એક કરતા વધારે હોવા જોઈએ ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થાશે ક્વેશ્ચન નંબર 82 ટુ ઓબ્ટેન હાઈ વેલ્યુ ઓફ કેપેસિટન્સ ધ પરમિટિવિટી ઓફ ધ ડાયલેક્ટ્રિક મીડિયમ શુડ બી હાઈ ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થાશે બરાબર જો હાઈ વેલ્યુ કેપેસિટન્સ ની હાઈ વેલ્યુ માટે પરમિટિવિટી ઓફ ડાયલેક્ટ્રિક મીડિયમ પણ કેવી હશે હાઈ હશે ઓકે ત્યારબાદ ક્વેશ્ચન નંબર એટી થ્રી ઇન અ ડીસી સર્કિટ એટ વોટ એટ વોલ્ટ ડીસી સોર્સ ઇઝ કનેક્ટેડ ટુ ઓહમ લોડ કેલ્ક્યુલેટ ધ પાવર કન્જપ્શન પાવર કન્ઝપ્શન આપણે ફાઇન્ડ કરવાનું છે બરાબર જો આઠ વોલ્ટ છે વોલ્ટેજ આઠ છે રજીસ્ટન્સ તમને આર ઓ બે ઓહોમ આપેલા છે બરાબર તો પાવરનું સૂત્ર છે વી સ્કવેર બાય આર ઓકે અઠયું અઠયું ચોસો એટલે આઠ ગુણ્યા આઠ રાખી અને આ બે બે ચોક આઠ આઠ ચોક બત્રીસ વોટ પાવર કન્જપ્શન થયું ઓકે

ટર્મિનલ ટર્મિનલ અને આપણો જે કન્ટેનર છે અથવા જેને આપણે ટ્રાન્સફોર્મરની ટેન્ક કહીએ છીએ બરાબર બારથી જે આપણા કેબલ્સ આવે છે અથવા જે આવે આપણે એ સપ્લાય અને આખા ટ્રાન્સફોર્મરને અલગ કરવા માટે આપણે બુશિંગનો ઉપયોગ કરીએ છીએ ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે ત્યારબાદ ઇન વિચ ઓફ ફોલોઇંગ સર્કિટ વિલ દી ધ મોસ્ટ કરંટ બી પ્રોડ્યુસ બાય ધ વોલ્ટેજ સોર્સ બરાબર હવે નીચે ચાર વોલ્ટેજ સોર્સ આપેલા છે હવે તમારે એમાં સૌથી વધારે કરંટ કેમાંથી પ્રોડ્યુસ થશે અથવા કેમાંથી ફ્લો થશે એ તમારે કહેવાનું છે ઓકે તો ફ્રેન્ડ્સ આમાં તમારે વન વન બાય જવાનું છે બરાબર જો કરંટ આપણે છે છે બરાબર બરાબર તો આ આપણું સૂત્ર જો પાંચ ઓહમ રજિસ્ટન્સ આપ્યો છે પાંચ બાય પાંચ કરીએ તો એ એક એમ્પિયર કરંટ ફ્લો થશે ઓકે એટલે પહેલાનું જો પછી બીજાનું જો પાંચ ઓહમ ઇન ટુ ઓહોમ રજિસ્ટન્સ ઇન સિરીઝ હવે પાંચ ઓહમ ના બે રજિસ્ટન્સ સિરીઝમાં એટલે એનું ઇક્વિલન્ટ રજિસ્ટન્સ શું થશે દસ એટલે પાંચના છેદમાં દસ બરાબર પાંચના છેદમાં દસ ઓહમ ઓકે પાંચના છેદમાં દસ એટલે પાંચ એક પાંચ પાંચ દુ દસ એટલે ઝીરો પોઈન્ટ પાંચ કહી શકાય ઓકે અથવા વન પોઈન્ટ ટુ એટલે આના કરતાં કરંટ ઓછો થઈ ગયો બરાબર કારણ કે રજિસ્ટન્સ જો વધી ગયો ત્રીજું જોઈએ ફાઈવ ઓહમ એક્રોસ ટુ ફાઈવ ઓહમ રજિસ્ટન્સ ઇન પેરેલ હવે જો પાંચ ઓહમના રજિસ્ટન્સ છે બે ઈ રજી પેરેલલ જોડેલા છે અને એની એક્રોસ આપણે વોલ્ટેજ આપીએ છીએ પાંચ વોલ્ટ ઓકે તો પાંચ ઓમ ના રસ કરીએ એટલે હવે થાય એટલે પાંચના છેદમાં બે પોઈન્ટ બે પાંચના છેદમાં બે પોઈન્ટ પાંચ બરાબર એટલે આનો આન્સર તમે જોવા જાવ તો પાંચના છેદમાં પચીસ અને આને છેદનો છેદ અંશમાં લગુણાકાર પાંચ પાંચ પચું પચું પચીસ પાંચ 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 દુ દસ એટલે આ બે એમ્પિયર કરંટ ફ્લો કરે છે ઓપ્શન નંબર સી અને ડીમાં તમે જુઓ ને તો મેગાઓમ આવેલો જેટલો રજીસ્ટન્સ વધતો જશે એટલો કરંટ ઓછો થતો જશે એટલે એ આપણા બે એમ્પિયર એટલે એ તો બહુ ઓછો થઈ જશે બરાબર પાંચસો વોલ્ટ છે પણ મેગા ઓહમ છે એટલે કરંટ બહુ માઇનર થઈ બહુ ઓછો થઈ જશે એટલે આ એ નહીં આવે સાચો આન્સર થશે સૌથી વધારે કરંટ કેવા ફ્લો થયો બે એમ્પિયર ઓકે હવે સૌથી વધારે કરંટ આપણો બે એમ્પિયર કરંટ ફ્લો થયો એટલે ઓપ્શન નંબર સી સાચો આન્સર થશે ટુ ફાઇવ વોલ્ટ એક્રોસ ટુ ઓહમ ઓહોમ ઇન પેરેલલ ઓકે પરીક્ષામાં તમારે ફટાફટ દાખલો ગણીને ટિક કરી નાખવાનું છે મેક્સિમમ ખાલી યાદ એટલું એ ક્વેશ્ચનને ને બે થી ત્રણ ફેરે વાંચવાનું બરાબર કે ઇન વિચ ઓફ ધ ફોલોઇંગ સર્કિટ વિલ મોસ્ટ મોસ્ટ કરંટ કેન બી પ્રોડ્યુસ બાય ધ વોલ્ટેજ સોર્સ ઓકે અને કોન્સેપ્ટ યાદ હોય કે ભાઈ અહીંયા રજીસ્ટ છે કરંટ ઓછો થઈ જવાનું તો એ તો આવે નહીં એટલે પછી તમારે ત્રણ ને જોવાનું થાય ફટાફટ તમે કરી નાખો ઓકે ત્યારબાદ આગળ વધીએ ક્વેશ્ચન નંબર એટી સિક્સ ઇફ ધ કરંટ થ્રુ ઓપરેશન કોઈલ કરંટ થ્રુ ઓપરેશન કોઈલ ધ મૂવિંગ આઈરન ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ડબલ મુવિંગ આઈરન ઇન્સ્ટ્રુમેન્ટનો કરંટ ડબલ કરવા તો ઓપરેટિંગ ફોર્સમાં શું ફેરફાર થશે ઓપરેટિંગ ફોર્સ બીકમ્સ ફોર ટાઈમ્સ બરાબર બીકમ્સ ફોર ટાઈમ્સ કારણ કે જો ઓપરેટિંગ ફોર્સ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ આઈ સ્ક્વેર કરંટમાં બે ગણો વધારો કર્યો એટલે બેનો વર્ક બરાબર ચાર તો ઓપરેટિંગ ફોર્સ કેટલા ગણો થયો ચાર ગણો થયો ઓકે ખાસ યાદ રાખજો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે આ રિલેશનને યાદ રાખજો ત્યારબાદ

તો જેમ એની એજ વધતી જશે એ પ્રમાણે એની લાઇટ છે એની બ્રાઇટનેસ છે એ ઘટતી જશે એ તમે નોર્મલ ઘરે પણ જોયેલું હશે બરાબર જ્યારે આપણે નવે નવો લેમ્પ લઈ ત્યારે એની બ્રાઇટનેસ કેવી હશે એકદમ વધારે હશે પણ જેમ 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 આપણે એનો યુઝ કરતા જશું એમ ધીમે 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 એક ટાઈમ એવા આવશે કે એક વર્ષ જેવું થઈ જશે તો એની બ્રાઇટનેસ આપણને એમ લાગશે આ નવા લેમ્પ કરતાં પહેલા ઓછી થઈ ગયા છે બરાબર એટલે જેમ જેમ એજિંગ ઇફેક્ટ બરાબર એજિંગ ઇફેક્ટની વાત કરી છે કે ઇનકન્ડેન્સ લેમ્પ

question number 18 in the elastic element elastic element used for the converting pressure deformation in the conventional burden tube gauge is of a the elastic element used for the conven, converting pressure or to deformation in conventional burden gauge tube gauge is elliptical cross section but, હવે આપણે જે ઓલી બર્ડન ટ્યુબનો ઉપયોગ કરીએ છીએ બરાબર એના જે ટ્યુબ ગેજનો આપણે શું કહેવાય કે શેપ વિશે વાત કરેલી છે તો એ ઇલેપ્ટિકલ ક્રોસ સેક્શનલ એનો થશે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થાશે ત્યારબાદ ક્વેશ્ચન નંબર નેવું ઇન અ સિંક્રોનસ મોટર ધેર વિલ બી નો કરંટ ઇન અ સ્ક્વિરલ કેજ વાઇન્ડિંગ ધ સિંક્રોન સ્પીડ સેન્સ ધ સ્લીપ ઇઝ હા તમને અહીંયા પૂછ્યું છે સ્લીપ કેટલી છે ફ્રેન્ડ યાદ રાખો સિંક્રોનસ મોટર કીધું છે ને સિંક્રોનસ મોટર ઇન અ સિન્ક્રોન્સ મોટર દેર વિલ બી નો કરન્ટ ઇન ધર સ્પીડ સિન્સ ધ સ્લીપ ઇઝ ઝીરો ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે સિન્ક્રોન્સ મોટરમાં સ્લીપ જ ઝીરો હોય છે ઓકે એટલું ખાસ યાદ રાખવાનું છે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે ક્વેશ્ચન નંબર નાઇન્ટી વન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ ઓફ અ ટ્રાન્સમિશન લાઇન વિથ ઇમ્પિડન્સ એન્ડ એડમિટન્સ ઓફ 25 એન્ડ 16 રિપ્રેઝેક્ટિવલી ઇઝ હવે અહીંયા તમને કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ પૂછેલું છે બરાબર મે બી જનરલી ઘણા બધા લોકોને આ આવડતું હોય ને ના પણ હોય ટ્રાન્સમિશન લાઇન નું એક સારું એવું નોલેજ હોય તો કહી શકાય બરાબર કે ભાઈ તો જ આ દાખલો આવડે બરાબર આનો આન્સર થશે 1.25 ઓપ્શન નંબર બી ઓકે હવે આના માટે કઈ રીતના તો કે એક સૂત્ર છે Z0 કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ બરાબર અંડર રૂટ ઝેડ બાય વાય બરાબર અંડર રૂટ ઝેડ બાય વાય ઓકે તો અંડર રૂટ ઝેડ બાય વાય કરો એટલે પચીસના છેદમાં સોળ હવે ફ્રેન્ડ્સ અહીંયા તમે અટકી જાઓ બરાબર પચીસના છેદમાં સોળ અને એનું વર્ગમૂળ કરવા જાઉં ઓકે એટલે એક્ઝામમાં મે બી આવો ક્વેશ્ચન આવે ને જો કેલ્ક્યુલેટર આપણી પાસે ના હોય ને તો આને શાંતિથી મૂકી દેવાય ઓકે શાંતિથી આ ક્વેશ્ચન મૂકી દેવાનો ઘણી વખત એક્ઝામમાં એવા ક્વેશ્ચન કેલ્ક્યુલેટર વાળા પૂછતા હોય કે એને મતલબ ન્યા સમજદારી એ જ છે કે આને મૂકી દેવો સારી વસ્તુ છે બરાબર કારણ કે કેલ્ક્યુલેટર છે નહીં પચીસ ના છેદમાં સોળ વર્ગમૂળ વર્ગમૂળ પચીસ ના છેદમાં સોળ કઈ રીતના કરશું બરાબર માનો કે હજી તમને વર્ગમૂળ આવડે પણ છે બરાબર હવે પાંચનું પચીસ નું વર્ગમૂળ પાંચ છે અને બે નું ચારનું આપણે સોળ નું વર્ગમૂળ ચાર છે પાંચના છેદમાં ચાર એટલે આ ગુણાકાર કરવાનો થાય બરાબર તો પાંચના છેદમાં ચાર એટલે ચાર એકવું ચાર ઓકે એક વૈધો અને પછી પોઈન્ટ કરીને ઝીરો ઉતારીએ એટલે ચાર દુ આઠ

એટલે ઓપ્શન નંબર બી આપણો એક પોઈન્ટ પચીસ યાદ રાખજે કઈ રીતના કરવાનો છે એ મેં તમને અહીંયા બતાવી દેજો સૂત્ર યાદ હોવું જોઈએ અને આ તો આપણને આંકડા સારા આપ્યા છે પચીસ અને સોળ બરાબર ઘણી વખત કોઈ એવો બીજો આંકડો આપી દે તો કદાચ અઘરું થઈ જાય પણ તમારી અનુકૂળતા મુજબ તમે કરી શકો બરાબર ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે ત્યારબાદ આગળ વધીએ ખાલી જગ્યા ઇઝ ધ ખાલી જગ્યા ઇઝ અ મેગ્નેટિટ ઓફ ઇન્ટેન્સિટી ઓફ અ એસી સિગ્નલ વેવ ફો મેઝર્ડ ઇન વોલ્ટ ઓર એમ્પિયર તો એ થશે ઓપ્શન નંબર સી એમ્પ્લિટ્યુડ બરાબર ધ મેગ્નિટ્યુડ ઓર ઇન્ટેન્સિટી ઓફ ધ એસી સિગ્નલ વેવફોર્મ ફોર્મ મેઝર્ડ ઇન વોલ્ટ એન્ડ એમ્પિયર મોલ્ટ અને એમ્પિયરમાં એસી સિગ્નલનું ઓકે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે ત્યારબાદ અ ફોર્ટી માઇક્રો એમ્પિયર મીટર મુમેન્ટ હેઝ અ ઇન્ટરનલ રેજિસ્ટન્સ ફોર કિલો વોટ એપ્લાઇડ વોલ્ટેજ ઇઝ રિક્વા ઇન્ડિકેટ ધ હાફ સ્કેલ ડિફ્લેક્શન ઇન્ડિકેટ ધ હાફ સ્કેલ ડિફ્લેક્શન ઓકે હવે ફ્રેન્ડ આ દાખલો હું તમને એક્ઝામ્પલ સિરીઝમાં ગણાવીશ આખું કારણ કે થોડુંક વધારે આમાં ગણતરી કરવાનું થાય છે એટલે અહીંયા બરાબર કે અહીંયા વધારે સમય નહીં લે પણ આનો આન્સર થશે ઓપ્શન નંબર ડી ઝીરો પોઈન્ટ ઝીરો એઇટ વોલ્ટ અત્યારે હું તમને કહું છું બરાબર બાકી આને હું એક્ઝામ્પલ સિરીઝ આપણી જે ચાલી રહી છે જેમાં પરીક્ષામાં પૂછાયેલા હારા એવા દાખલા લેતા હોય છે બરાબર તો એમાં હું તમને આ દાખલો ગણાવી દઈશ ઓકે એટલે આનો આન્સર થશે ઓપ્શન નંબર ડી ઝીરો પોઈન્ટ ઝીરો એઇટ વોલ્ટ ત્યારબાદ

Which of the following is the disadvantages of tidal energy? Disadvantages of tidal energy. So, I know answer. That's option number B. Constructed close to the land. Constructed close to the land. Okay. Option number C. answer. Question number 96. Kali is the piece of electrical equipment. Correct. is the piece of electrical equipment used to... Field used opening the boxes and the cabinet or other electrical equipment. But answer option number A plugging, a uh, knockout plug. Knockout out plug. Apro answer has knockout plug is the piece of electrical equipment used to fill con e, unused opening in the box, cabinet, or other electrical equipment. Okay. Option number A. Question 97. According to I rules, the maximum load or લાઇટ એન્ડ ફેન્ટ શર્કિટ એન્ડ ધ નંબર ઓફ આઉટલેટ શુડ બી હવે આઈ રૂલ્સ મુજબ આપણે કોઈ પણ એક સર્પ સર્કિટમાં મેક્સિમમ લોડ કેટલો જોઈન્ટ કરી શકીએ અને કેટલા પોઈન્ટ રાખી શકીએ બરાબર એ આપણે તમારે કહેવાનું છે તો એનો આન્સર થશે ઓપ્શન નંબર ડી આઠસો વોટ અને દસ પોઈન્ટ જો સબ સર્કિટ કીધું છે ખાસ યાદ રાખજો પાવર સર્કિટ પણ પૂછી શકે છે બરાબર પાવર સર્કિટ કઈ તો જવાબ અલગ થઈ જશે સબ સર્કિટ કીધું સર્ટ સર્કિટમાં આપણે આઠસો વોટ સુધીનો લોડ જોઈન્ટ કરી શકીએ અને મેક્સિમમ આપણે દસ પોઈન્ટ રાખી શકતા હોઈએ બરાબર એક સબ સર્કિટમાં દસ પોઈન્ટ અને આઠસો વોટની એક સર્કિટ આપણે સબ સર્કિટ બનાવતા હોઈએ ઓકે વાયરિંગના પેલા ચેપ્ટરમાં તમે આવું ભણેલા હશો ઓકે એમાં તમને લોડ કેલ્ક્યુલેશન બનાવવાની છે તો આટલો આટલો લોડ એની અંદર જોડેલો આટલા પોઈન્ટ એની અંદર રાખેલા હોય ઓકે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે ત્યારબાદ આ સર્કિટ હેઝ અ રેઝોનન્સ ફ્રિકવન્સી ફોર ફિફ્ટી કિલો હર્ડ એન્ડ ધ બેન્ડ વિથ ઓફ ફિફ્ટી કિલો ધ ફાઇન્ડ ધ ક્યુ ફેક્ટર બરાબર અથવા ક્વોલિટી ફેક્ટર આપણે ફાઇન કરવું તો જો ફ્રેન્ડ क्वालिटी फैक्टर बराबर ओके क्वालिटी फैक्टर बराबर तो के रेजोनेंस फ्रीक्वेंसी એટલે fr એના છેદમાં બેન્ડવિથ બેન્ડવિથ ઓકે તો રેजोनेंस फ्रीक्वेंसी 450 જો બે કિલો હર્츠 1 કિલો હર્츠 3 કિલો હર્츠 એટલે કંઈ ભાંગાકાર કરવાનો ટેન્શન નથી મિન્ડુક્યુ મિન્ડુક્યુ 5945 એટલે રેजोनेंस फ्रीक्वेंसी ऑप्शन नंबर डी ऑप्शन नंबर डी આપણો સાચો આન્સર થાશે ત્યારબાદ ક્વેશ્ચન નંબર 99 વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ આર એન્ડ એડવાન્ટેજીસ ઓફ સ્ક્યુંગ ધ ઇન્ડક્શન મોટર તો એનો આન્સર થશે ઓપ્શન નંબર એ બી અને સી ઓપ્શન નંબર ડી ઓલ ઓફ ધી અબઉ બરાબર જો મેગ્નેટિક હમને રિડ્યુસ કરે છે નોઈઝ રિડક્શન કરે છે સ્મૂથ મોટર ઓપરેશન કરે છે ઓલ ઓફ ધી અબઉ ઓપ્શન બરાબર છે ઇન્ડક્શન સ્ક્યુઈંગ કરીએ છીએ ઇન્ડક્શન મોટરમાં બરાબર એના લીધે રિડ્યુસ મેગ્નેટિક હમ નોઈઝ રિડક્શન થાય છે ને સ્મૂથ ઓપરેશન મળે છે એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે ત્યારબાદ ક્વેશ્ચન નંબર એટ રેઝોનન્સ ધ એમ્પિડન્સ ઓફ ધ સર્કિટ ઇઝ ઇક્વલ ટુ ધ વેલ્યુ ઓકે રેઝોનન્સ રેઝોનન્સ વખતે વખતે રજીસ્ટલ્યુ વેલ્યુ કેટલી થશે તો કે રજીસ્ટન્સ જેટલી થઈ જશે પેલા તો રેઝોનન્સ એટલે શું એક્સેલ ઇઝ ટુ એક્સિ થાય એટલે રેઝોનન્સ બાયનું બરાબર હવે રેઝોનન્સ થયું છે તો ત્યારે ઇમ્પિડન્સની વેલ્યુ રજીસ્ટન્સ જેટલી થઈ જશે પાવર ફેક્ટર યુનિટી થઈ જશે बराबर पावर फैक्टर केवू થઈ જશે યુનિટી થઈ જશે એંગલ કેટલો હશે તો કે 0 કારણ કે 0 હોય તો જ પાવર ફેક્ટર યુનિટી થવાનું છે બરાબર એટલે અહીંથી બીજા પણ ક્વેશ્ચન તમને મળી શકે ઓકે ઇક્વલ ટુ ઓકે ઇમ્પિડન્સ ની વેલ્યુ રેジસ્ટન્સ જેટલી થાશે ઓપ્શન નંબર એ સાચો આન્સર છે ક્વેશ્ચન નંબર 101 ધ અમાઉન્ટ ઓફ ચાર્જ સ્ટોર ઇન અ કેપેસિટન્સ ઇઝ પ્રોપોશનલ ટુ એપ્લાયડ વોલ્ટેજ ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે થશે બરાબર જો હવે એક કેપેસિટર આવી રીતના બરાબર તો એની અંદર કેટલો ચાર્જ સ્ટોર થાશે ઓકે તો કેટલો ચાર્જ હોય જેટલા તમે એની અંદર વોલ્ટેજ આપશો ને એટલો ચાર્જ એમાં સ્ટોર થતો જાશે ઓકે એટલે આનો આન્સર થશે ઓપ્શન નંબર ડી એપ્લાઈડ વોલ્ટેજ ક્વેશ્ચન નંબર વન ઝીરો ટુ ખાલી જગ્યા ટોર્ક ઇઝ ડેવલપ બાય અ સિંગ્રોન્સ મોટર એટ અ સ્ટાર્ટ વેન ધ રેટેડ વોલ્ટેજ ઇઝ એપ્લાઈડ ટુ સ્ટેટર તો એનો આન્સર થશે ઓપ્શન નંબર બી બ્રેક અવે બ્રેક અવે ટોર્ક ઝડવલપ બાય સિંક્રોન્સ મોટર એટ અ સ્ટાર્ટ વેન રેટેડ વોલ્ટેજ ઈઝ એપ્લાયડ ટુ સ્ટેટર ઓકે બ્રેક અવે ટોર્ક શરૂઆતનો જે આપણે કહીએ છીએ વન ઝીરો થ્રી વેન ધ રિંગ માઇન ફીડર ઇઝ એનર્જાઇઝ બાય ટુ ઓર મોર સબસ્ટેશન્સ ઓર જનરેટિંગ સ્ટેશન ઇટ ઇઝ નોન એઝ રિંગ મેન ફીડર છે બે અથવા બેથી વધારે સબસ્ટેશન અથવા જનરેટિંગ સ્ટેશનથી એને સપ્લાય આપવામાં આવે છે તો એ થઈ ગયું ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ ઓપ્શન નંબર ડી સાચો આન્સર છે બરાબર બે અથવા બે થી વધારે જગ્યાએ સબસ્ટેશન અથવા જનરેટિંગ સ્ટેશન થી એને સપ્લાય અથવા એનર્જાઇઝ કરવામાં આવે છે તો ઇથી આપડું ઇન્ટરકનેક્ટેડ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ ક્વેશ્ચન નંબર 104 ઇન વિચ ઓફ ધ ફોલોઇંગ કેન વેક્યુમ ડાયોડ બી યુઝ નીચેનામાંથી કઈ જગ્યાએ આપણે વેક્યુમ ડાયોડનો ઉપયોગ કરીએ છીએ તો એનો આન્સર થશે ઓપ્શન નંબર એ રેક્ટિફાયર રેક્ટિફાયર માં આપણે વેક્યુમ ડાયોડનો ઉપયોગ કરીએ છીએ ઓકે ક્વેશ્ચન નંબર 105

એર નું તમારે દોરવું હોય બરાબર એર હવાનું આપણે બી એ દોરવું તો સ્ટ્રેટ લાઇન પાસિંગ થ્રુ ઓરિજિન આ રીતના તમને મળે છે બરાબર એક સારો એવો કોન્સેપ્ટ કરેલો છે આવો ક્વેશ્ચન ઘણી વખત બહુ પૂછાતો હોય છે એટલે અને ખાસ યાદ રાખું બરાબર સાચો આન્સર થશે ત્યારબાદ અ કોઈલ વિથ અ સર્ટ નંબર ઓફ ટન્સ હેઝ સ્પેસિફાઈડ ટાઈમ કોન્સ્ટન્ટ ઇફ ધ નંબર ઓફ ટન્સ ઇઝ ડબલ ધ ટાઈમ કોન્સ્ટન્ટ વુડ બીકમ્સ ડબલ ઓકે ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે જો કોઈલના સર્ટેન નંબર ઓફ ટર્ન્સ હેઝ અ સ્પેસિફાઈડ ટાઈમ કોન્સ્ટન્ટ નંબર ઓફ ટર્ન્સમાં વધારો થશે તો ટાઈમ કોન્સ્ટન્ટમાં પણ વધારો થવાનો છે બરાબર એ ડબલ કરશે તો ટાઈમ કોન્સ્ટન્ટમાં પણ ડબલ થશે ઓકે ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે ત્યારબાદ ક્વેશ્ચન નંબર વન ઝીરો સેવન ઇફ ધ બેઝ કરંટ આઈ બી ઇઝ થર્ટી ફાઈવ માઇક્રો એમ્પિયર બેઝ કરંટ આપણને આપેલો છે પાંત્રીસ માઇક્રો એમ્પિયર

છ ઘાત થઈ જશે બરાબર બે ઘાત ગઈ અહીંથી ઓકે એટલે આપણી પાસે વહીથી દસની ચાર ઘાત પાંત્રીસના છેદમાં દસની ચાર ઘાત હવે અહીંયા આન્સર તમને આપ્યો છે પણ થ્રી મિલી એમ્પિયર ઓકે એટલે ત્રણ પોઈન્ટ પાંચ પાંત્રીસના છેદમાં દસ કરીએ એટલે ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત કરીએ એટલે એ થઈ ગયું મિલી એમ્પિયર ત્રણ પોઈન્ટ પાંચ એમ્પિયર છે ઓકે આ એક સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું છે આઈસી ઇઝ ઇક્વલ બીટા ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે ત્યારબાદ

ઝીરો કે આપણને ખબર છે કે ઇન્ડક્ટર અને કેપેસિટર એનર્જી કન્ઝ્યુમ કરતા નથી બરાબર તમને દાખલાના સ્વરૂપમાં પૂછ્યું છે બરાબર બાકી કોન્સેપ્ટે કોન્સેપ્ટ છે આપણને એમ લાગે કે આ દાખલો છે પણ આનો આન્સર થશે ઝીરો ઝૂલ ખાલી કોન્સેપ્ટ જ પૂછેલો છે આ દાખલાની રકમ ખાલી આપણને મૂંઝવવા માટે બનાવેલી છે ઓકે ઓપ્શન નંબર એ ઝીરો ઝૂલ આની જગ્યાએ કેપેસિટન્સ કીધું હોત તો પણ એ જ આન્સર થાત

આર એમ વેલ્યુ બે છે ઓકે એટલે બે પચાસ દસ ઓકે એટલે પાંચ આપણો આન્સર થાશે ક્રેસ્ટ ફેક્ટર કેટલું થાશે પાંચ ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે ઓકે ફ્રેન્ડ્સ કમેન્ટમાં તમારે લખવાનું છે ક્રેસ્ટ ફેક્ટરનું નામ શું છે ક્રેસ્ટ ફેક્ટરનું બીજું નામ શું છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે ઓકે ઓપ્શન નંબર એ સાચો આન્સર થશે આમાં એકસો દસ મો એમ શીખ્યું વોટ ઇઝ ધ રજિસ્ટન્સ ઓફ હિટિંગ ઇલિમેન્ટ ઓફ એન ઇલેક્ટ્રિક હીટર તે ટેક્સ ધ 10 એમ્પિયર વેન ધ કનેક્ટેડ અક્રોસ ધ સપ્લાય મેન્સ 230 વોલ્ટ બરાબર 10 એમ્પિયર કરંટ ફ્લો થાય છે 히ટર ની અંદર હીટિંગ એલિમેન્ટ ની અંદર 230 વોલ્ટ સપ્લાય આપી છે તો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે બરાબર તો V, to IR, to R v I okay? R તો R V I ઓકે R V I તો કે 230 ના છેદ માં 10 એમ્પિયર કરંટ ફ્લો થાય છે મિન્ડુગ્યુ મિન્ડુગ્યુ 2300 ઓહમ રેઝિસ્ટન્સ થશે ઓપ્શન નંબર B આપણો સાચો આન્સર થશે બરાબર 23 ઓહમ રેઝિસ્ટન્સ ऑप्शन नंबर बी ત્યારબાદ તો પરમિયન્સ ઓફ મેગ્નેટિક સર્કિટ ઇઝ ખાલી જગ્યા ટુ ધ એરિયા ઓફ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ક્રોસ સેક્શનલ ઓફ ધ સર્કિટ બરાબર તો એનો આન્સર થાશે ઓપ્શન નંબર બી ડાયરેક્ટલી પ્રોપોશનલ બરાબર પરમિયન્સ ઓફ મેગ્નેટિક સર્કિટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોશનલ ટુ ધ એરિયા ઓફ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ક્રોસ સેક્શનલ ના ડાયરેક્ટલી પ્રોપોશનલ માં પરમિયન્સ થાશે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થાશે ત્યારબાદ If the magnetic flux produced by the series winding assist, assist aids. Okay. The flux produced by the shunt field winding, the generator is said to be. But I know answer that's option number A cumulative compound generator. Cumulative compound generator. If the magnetic flux flux produced by a series winding adds, aids, the flux produced by the shunt field winding.

ટેન પોલ અલ્ટરનેટર રન સિંક્રો સ્પીડ ત્રણસો શું કરવાનું છે ફ્રિકવન્સી ફાઇન કરવાનું છે તો સ્પીડ ત્રણસો છે એને ગુણ્યા પોલ દસ કર નાખા ને એના છે મીન્ડુ ગયું બરાબર બાર ત્રણસો ભાગ્યા બાર કરશો એટલે જવાબ આવશે બાર દુ ચોવીસ ને પચીસ પચીસ હર્ડ આપણો આન્સર थे पच्चीस हर्ड्स ऑप्शन नंबर डी आप आंसर था बराबर पच्चीस हर्ड्स सूत्र याद होवुं एन एस एज इक्वल टू वन ट्वेंटी एफ बाय बी बाकी ऑलमोस्ट जो कि बधाने आवड़तुं जशे बराबर कारण के आ बधाने मगज में छपायेलुं सूत्र है लो ओके त्यार बाद द कम्पेन्सेटिंग थीअरम कम्पेन्सेशन थीअरम रिजल्ट फ्रॉम द कॉम्बिनेशन ऑफ द सुपरपोजिशन थीअरम एंड सब्स्टिट्यूशन थीअरम ऑप्शन

રિલકટન્સ તમને બે ગુણ્યા દસ ની પાંચ ઘાત એમ્પી ટર્સ પર વેબર આપેલું છે બરાબર અને ફ્લક્ષ ફાઇન કરવાનું ટન એના છેદમાં બે ગુણ્યા દસ ની પાંચ ઘાત ઓકે હવે તમે જુઓ તો કે અહીંથી બે મીંડા ગયા એટલે બે મીંડા ગયા એટલે અહીંયા બે મીંડા ગયા બરાબર એટલે છેદમાં રહ્યું દસ ની ત્રણ ઘાત રહી બે દુ ચાર બરાબર એટલે બે ના છેદમાં દસ ની ત્રણ ઘાત હવે ત્રણ ઘાતને ઉપર લઈ જાય એટલે બે ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત ઓકે બે ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે બરાબર ઓપ્શન નંબર બી સાચો આન્સર ફ્લક્સ કેટલો ઉત્પન્ન થશે બે ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત વેબર ઓકે ફ્લક્ષનો એક યુનિટ શું છે વેબર બરાબર અહીંથી જો તમને બીજું જાણવા મળ્યું કે તમને એમએમએફનો એકમ શું છે રિલેક્ટન્સ નો એકમ શું છે એમ્પિયટન્સ પર વેબર બરાબર એ પણ તમને જાણવા મળે છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર એકસો સત્તર ટુ રજિસ્ટન્સ ફોર ઓમ એન્ડ સિક્સ ઓમ આર કનેક્ટેડ ઇન પેરેલ તો કોમ્બિનેશન કનેક્ટેડ ટુ ધ સિક્સ વોલ્ટ બેટરી બરાબર ચાર અને છ પેરેલમાં જોડેલા છે ને એને છ વોલ્ટ સપ્લાય બેટરી દ્વારા આપે છે વિથ નેગ્લિજીબલ રજિસ્ટન્સ નેગ્લિજિબલ રજીસ્ટ કેલ્ક્યુલેટ ધ પાવર સપ્લાય બાય બેટરી હવે બેટરી દ્વારા પાવર સપ્લાય આપણે કેટલો પાવર કેટલો કન્ઝ્યુમ કરે છે ને એ ફાઇન કરવાનું સૌથી પહેલા આપણે ઇક્વિલન્ટ રજીસ્ટન્સ ફાઇન કરેલી એટલે ચાર ગુણ્યા છ અને છેદમાં સરવાળો એટલે છ અને ચાર દસ બરાબર એટલે ચોવીસના છેદમાં દસ એના બરાબર એટલે બે પોઈન્ટ ચાર કહેવાય

ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે પંદર વોટ પંદર વોલ્ટ પાવર સપ્લાય થશે કન્ઝ્યુમ નહીં ઓક સોરી પંદર વોટ ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે ઓકે ત્યારબાદ ધ મેઈન ફંક્શન ઓફ ઓસિલેટર ટ્રાન્સફોર્મર યુઝ ટુ એમરજન્સી લાઈટ સર્કિટ ઇઝ બરાબર મેઈન ફંક્શન ઓસિલેટર ટ્રાન્સફોર્મરનું કીધું છે ઓસિલેટર ટ્રાન્સફોર્મર એમરજન્સી લાઇટ સર્કિટમાં શું કામ કરે છે ટુ સ્ટેપ સ્ટેપઅપ ધ વોલ્ટેજ ઓપ્શન નંબર બી આન્સરો સાચો આન્સર થાય છે ટુ સ્ટેપ અપ સ્ટેપ અપ કરવાનું કામ કરે છે એમરજન્સી લાઇટ સર્કિટમાં ઓસિલેટર ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ વોલ્ટેજને અપ કરવાનું કામ કરે છે ઓકે ત્યારબાદ ક્વેશ્ચન નંબર એકસો ઓગણીસ એક ટુ આઈએસ સ્પેસિફિકેશન આઈએસ સ્પેસિફિકેશન આઈ એક આઈ રૂલ્સ અથવા આઈએસ માંથી પૂછાયેલો છે ઇનકન્ડેન્સન લેમ્પ શુડ બી હેંગ એટલીસ્ટ ટુ પોઈન્ટ ફાઈવ મીટર એબવ ધ ફ્લોર લેવલ ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે બરાબર અને આને ખાસ યાદ રાખજો ફ્રેન્ડ જેટલા આઈ રૂલ્સ અને આઈએસ રૂલ્સ વાળા જેટલા હોય ને બરાબર આવા ક્વેશ્ચન એને છે ને ક્યાંક સાઈડમાં લખી લેવા એનાથી શું થશે કે ટાઈમ ટાઈમમાં આવા ક્વેશ્ચન છે ને એકાદ ક્વેશ્ચન છે ને એ લોકો એમણે બેઠા બેઠા પૂછી લેતા હોય છે તો એ વધારે ક્વેશ્ચન ના હોય ક્વેશ્ચન પચીસ ક્વેશ્ચનની આસપાસ આવા ક્વેશ્ચન તમને પેપરો માંથી મળે ને એ રિપીટેડ થતા હોય એટલા બધા નવા નવા નો ની કરતા હોય તો એનાથી શું છે કે તમને ફાયદો શું કે આવો ક્વેશ્ચન હવે બીજી જગ્યાએ પૂછી લે હવે એ સમયે તમને આવડતો હોય તો એક માર્ક નો સીધો ફાયદો થઈ જાય બરાબર એટલે આ રૂલ્સને એવું બધું વાંચવા એના એમસીક્યુ જો સાઈડમાં આપણે ક્યાંક લખીને રાખી દઈએ તો એ ફાયદો થઈ જાય ઓકે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે આઈન કન્ડેન્શન લેબ આપણા ફ્લોર લેવલ થી 2.5 મીટર ઊંચું ટીંગાડવામાં આવે છે ઓકે ક્વેશ્ચન નંબર 120 ધ પર્પસ ઓફ યુઝિંગ લિક્વિડ ઇન ટ્રાન્સફોર્મર ટુ હવે જો ફેરવીને ક્વેશ્ચન વચ્ચે સુધી આપણે એવું કરતા ફંક્શન ઓફ ઓઈલ ઇન ધ ટ્રાન્સફોર્મર બરાબર કુલિંગ માટે અને ઇન્સ્યુલેશન માટે બરાબર હવે અહીંયા થોડીક ભાષામાં ફેરફાર ઇન્સ્યુલેટ ધ વાઇન્ડિંગ એન્ડ ધ એબ્સોર્બ હીટ ફ્રોમ ધ કોઈલ સ્કોર ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે બરાબર ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે વાઇન્ડિંગને ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવા માટે એ ઉપરાંત હીટને એબઝોર્બ કરવા માટે અથવા કુલિંગ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ થોડીક જો ભાષામાં ફેરફાર કર નાખ્યો છે બાકી ક્વેશ્ચન સેમ ટુ સેમ છે ઓકે ઘણી વખત આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે ભાષા ફેરફાર કરીને તો આવા ક્વેશ્ચન એક બે ફેર શાંતિથી વાંચવા બરાબર જેથી તમને ખ્યાલ આવે કે પૂછવા શું માંગે છે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે ટ્રાન્સફોર્મરમાં લિક્વિડનો ઉપયોગ કરીએ છીએ શેના માટે ઓકે ત્યારબાદ ગીવ ટેસ્ટ

તમારા માટે જે ફ્રેન્ડ્સ ટેસ્ટ બનાવવા માટે વિડીયો બનાવવા માટે એક એક બે બે કલાક વહી જતી હોય છે અહીંયા અત્યારે અડધી કલાક અથવા મિનિટનો એની પહેલાની જે પ્રિપેરેશન ફાયદો કરાવશે તમને એક્ઝામ જ્યારે દેવા બેઠા ને ત્યારે તમને યાદ આવશે કે આવા ક્વેશ્ચન તમે ટેસ્ટમાં આપેલા હતા બરાબર બેઠે બેઠા ક્વેશ્ચન તમને ત્યાં જોવા મળશે અને આવી જો આવા પેપરોની ટેસ્ટ આપો ને એનાથી તમને શું ફાયદો શું થાય કે ક્યા લેવલના ક્વેશ્ચન પૂછાય છે ને એ તમને ખ્યાલ મેઇન વસ્તુ એક્ઝામમાં પાસ થવાનું કે પાછલા ઈયરના પેપરોની ટેસ્ટો આપવી બરાબર અને ઈ ટેસ્ટનું તમે મૂલ્યાંકન કરો તમારો ક્વેશ્ચન કોઈ ખોટો પડ્યો તો શું કામ ખોટો પડ્યો એ ચેક કરો એને ક્યાંક સાઈડમાં તમે એનો સ્ક્રીનશોટ પાડી લ્યો લખી લ્યો બરાબર એટલે બીજી વખત એ ભૂલ ન થાય અને ટેસ્ટ તમે ગમે એટલી વખત આપી શકો છો એવું નથી કે એક જ વખત આપવાની છે બરાબર એટલે ટેસ્ટ આપો આ એક રિક્વેસ્ટ છે ઘણા બધા લોકો ટેસ્ટ નથી આપતા વીડિયો પચાસ સિત્તેર જણા જોઈ લેતા હોય છે પણ ટેસ્ટ હું જ્યારે ઓપન કરું ત્યારે દસ જણા પાંચ જણા પંદર જણા જ આપેલ એમાં એક બે તો એક હું પોતે હોય એક બે મારા મિત્રો હોય બરાબર તો એમાં ત્રણ જણા ત્રણ ચાર જણા તમે કોમન વ્યક્તિઓ થઈ ગયા તો બાકીના લોકો ટેસ્ટ નથી આપતા તમને ફાયદો અત્યારે નહીં દેખાય ટેસ્ટ આપવાનો તમે જ્યારે એક્ઝામ રૂમમાં બેઠા છો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે આ જે ટેસ્ટ આવી અત્યારે પચાસ થી વધારે ટેસ્ટ બનાવી લીધી છે ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈ શકો છો બરાબર અને પીડીએફ બનાવી લીધી મેં ટેલિગ્રામમાં પોસ્ટ કરેલી છે એ બધી ટેસ્ટ તમે વન બાય વન આપતા જશો ને પરીક્ષાના પહેલાં તમે બધી ટેસ્ટ આપી તમને ઓવરઓલ તમને પેપર એકદમ ઈઝી લાગવાનું છે આ લોકો જે લોકો તમે ઇન્ટરવ્યુ જોતા હો ને તો એસએસસી ને આ ગેટના જે બધા એ બધા ટેસ્ટ સિરીઝ આપતા હોય છે એક્ઝામ પહેલાં એના એટલે એ પોતાની એરાર છે એ રેક્ટિફાય કરતા હોય છે મારી ભૂલ ક્યાં થાય છે પછી સ્કોર લે આવે છે નોકરી મળી જાય છે બરાબર આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટમાં કરવાનો છે બરાબર રેસીઓ ઓફ ધ સમજુલ મેક્સિમ ટુમ એઝ અ ખાલી જગ્યા લોડ ડિમાન્ડ ફેક્ટર ડાયવર્સિટી ફેક્ટર લોડ ફેક્ટર કે પાવર ફેક્ટર બધા કમેન્ટ કરો મને મોટિવેશન મળશે કે ભાઈ હવે આપણે નવા નવા વિડીયો બનાવતા જાય બીજા કોઈ વિડીયોની જરૂર હોય તો તમે એવા ટોપિક લેતા જાઓ વિડીયો સિરીઝ ચાલુ થશે એક ફેર ખાલી એક્ઝામની ડેટ્સ આવે ને જીએસસીએલની તો ઘણું બધું પ્લાનિંગ કહીને રાખ્યું છે બરાબર તો એ તમને જોવા મળશે ઓકે ફ્રેન્ડ્સ તો Thank you for watching this video friends like share subscribe tangent academy